સુરત ખાતે આવેલા વાવ વિંગ સ્ટ્રીમર્સ દ્વારા પ્રેઝન્ટેશનના ફાઇનલ પ્રિવ્યુ હોટલમાં રાખવામાં આવ્યા. સુરત ખાતે આવેલા વિંગ સ્ટ્રીમર્સ દ્વારા આયોજિત પ્રેઝન્ટેન્ટના કિંગ ઓફ ઇન્ડિયા, કવિન ઓફ ઇન્ડિયા, સ્ટાર ઓફ ઇન્ડિયા, મિસ ગુજરાતના બ્યુટીના ગ્રાન્ડ ફાઇનલ પ્રિવ્યુ હોટલમાં રાખવામાં આવ્યું હતું. સુરત ખાતે આવેલા વાવ વિંગ સ્ટ્રીમર્સ દ્વારા આયોજિત પ્રેઝન્ટેન્ટના કિંગ ઓફ ઇન્ડિયા, ક્વીન ઓફ ઇન્ડિયા, સ્ટાર અને ઇન્ડિયા મિસ ગુજરાતના બ્યુટીના ગ્રાન્ડ ફાઇનલ પ્રિવ્યુ હોટલમાં રાખવામાં આવ્યું, જેમાં 40 પાર્ટિસિપેટ ભાગ લીધો હતો. મિસ પ્રીતિ બોકડિયા જૈન ઓર્ગેનાઇઝર કરી હતી અને પાર્ટનર તરીકે શુર કેવલયમ મ્યુઝિક ક્લાસીસ, એસકે ઇન્વેસ્ટમેન્ટ, પ્રેસા ક્રિએશન, પ્રાઇમેક્સ મીડિયા, કુદરત ફિલ્મ્સ અને ધ લોકલ કલાકાર અને સેલિબ્રિટીઝ સાથે આ સાથ નિભાવનાના ટીવી એક્ટર્સ પ્રકાશભાઈ વાઘેલા, આર્યન કુમાર, ચિત્રા ચેટર્જી ઉપસ્થિત રહ્યા હતા. એન્ડ માનતુ હેલ્ડર સીઈઓ એમઆર જોઈસર જુરી તરીકે મિસ્ટર પ્રેમ ગડા, શનિ જૈન, સલોની જૈન રહ્યા હતા. ગુમરના તોર પર નિર્જા કાલાવટિયા રહ્યા હતા તથા શો ડાયરેક્ટર યશ થોરાત, સહયોગ ડિમ્પલજી, કૃષિ ભાવસાર, રવિ કોટડિયા, ભરત કુકાશિયા, ધ્વલિન, દ્વિતિ, ભાવિકા ગોળવાળા, અનિતા રાવત ઉપસ્થિત રહ્યા હતા. વાવ કિંગ ઓફ ઇન્ડિયા વિનર ક્લાસ જરીવાલા ફર્સ્ટ રનર્સ, સેકન્ડ રનર્સ અપ સ્વાગત લોહાર શુભમ સિંઘ, ક્વેન ઓફ ઇન્ડિયા 2022 વિનર એકતા રાહેજા, ફર્સ્ટ રનર્સ અપ સુબ્રિકા ખેમાણી, મિસ ક્વીન ઓફ ઇન્ડિયા 2022 સ્ટાર કેટેગરીમાં મિસ અંજલિ રાઠોડ, ક્વીન ઓફ ઇન્ડિયા 2022 ક્લાસિકલ કેટેગરીમાં વિનર ડૉક્ટર નેહા પટેલ, ફર્સ્ટ રનર્સ અપ વરુણદા અયોધ્યા, સેકન્ડ રનર્સ અપ રોવિન મૂન, સ્ટાર ઓફ ઇન્ડિયા 2022 વિનર, ફર્સ્ટ રનઅપ્સ, સેકન્ડ રનર્સ અપ કશિશ મિત્તલ, સ્ટાર ઓફ ઇન્ડિયા સેકન્ડ રૂપા ગુપ્તા, ફર્સ્ટ રનર્સ અપ સ્ટાર ઓફ ઇન્ડિયા 3 વંશિકા આહુજા, સેકન્ડ રનર્સ અપ સ્ટાર ઓફ ઇન્ડિયા બ્યુટી વિથ બ્રેન ટાઇટલ મીરા ઉપાધ્યાય રહ્યા હતા. ડિઝાઇનર ડ્રેસીસ ભરતભાઈ સ્પેશિયલ, નિકિતા કેશવાણી, જાસ્મિન લાથિયા, શ્રી સાવજ જિનલ રાણા, મોદી અમિતભાઈ મકવાણા, પૂર્ણિમા ગોલે અને ગિફ્ટ પાર્ટનર પ્રિતેશભાઈ ભટ્ટ. સ્પેશિયલ ગેસ્ટમાં મૂલ સંઘવી, કર્મવીર એવોર્ડ્સ ડૉક્ટર ધર્મેશ પટેલને આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત. મારું નામ પ્રકાશ વાઘેલા છે, હું એક નાટ્ય કલાકાર છું અને પ્રીતિબેનને થેન્ક યુ સો મચ કહેવા માંગીશ, કેમકે એમણે મને ઇન્વાઇટ કર્યા છે વાવ ફેમિલી માટે. સો થેન્ક્સ અ લોટ પ્રીતિબેન. અને હજી એક વાત કહેવા માંગીશ કે મારા લાઈફની શરૂઆત, મારા લાઈફનો ફર્સ્ટ શો થિયેટરમાં મેં જે પહેલો પગ મૂક્યો એ મેં સુરતમાં જ કર્યો હતો અને એ મારા માટે બહુ જ મોટું એક્સપિરિયન્સ હતું. એટલે એટલું સારું એક્સપિરિયન્સ રહ્યું હતું એ ફર્સ્ટ સ્ટેજ કે હું લિટરલી બેકસ્ટેજ જઈને રડ્યો હતો. સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આજે જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એમાં ઘણા બધા લોકો ફર્સ્ટ ટાઈમર હતા અને એ બધાને પ્લેટફોર્મ આપવા માટે થેન્ક યુ સો મચ ટુ પ્રીતિ જૈન, પ્રીતિ બોકાડિયાજી. અને બસ એક હજી એક વિશ એ જ કરીશ કે હજી તમે આગળ વધો, હજી આ સ્ટેજ મોટું થાય, આ ઓડિયન્સ હજી 10 ગણી થાય અને તમારું નામ ઘણું ઊંચું થાય. સિરિયસલી થેન્ક્સ અ લોટ ફોર ગિવિંગ સો ગુડ સ્ટેજ ટુ ઓલ ઓફ પાર્ટિસિપન્ટ્સ. થેન્ક યુ સો મચ. અરે સુરતવાસીઓને તો શું કહું યાર, તમે બધું જમવાનું સુરતમાં જ રાખીને બેઠા છો, કેટલી બધી કેટલા વિડીયો જોઈને થાકી ગયા યુટ્યુબ પર શોર્ટ્સ, કેટલું સારું સારું જમવાનું આપો છો યાર, અમને બી ક્યારે મોકો આપો તે બધી જગ્યાએ જવાનું. અને હા, સુરતમાં તો ઘણા બધા શોઝ કર્યા છે નાટકોના, એટલે અહીંયાની ઓડિયન્સ બી લગભગ નામથી કે એ રીતે ઓળખતી જ હશે. બાકી તમે મને સ્ટાર પ્લસના શો સાત નિવાના સાથિયામાં જોયો જ હશે. અને બસ આવી રીતે જ પ્રેમ આપતા રહો અને આશીર્વાદ આપતા રહો. ઘણું આગળ વધવું છે, તમારા લોકોની જરૂર છે, તમને મનોરંજન પૂરું પાડવું છે. સો થેન્ક્સ અ લોટ, થેન્ક યુ સો મચ.